અંકલેશ્વર શહેર ભાજપની કારોબારી બેઠક બીટ ભંજન હનુમાનજી મંદિર ખાતે યોજાઈ હતી। રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકના સંગઠન મજબૂત કરવા તેમજ પ્રમુખ બનાવનાર પર ભાર મૂકવામાં આવ્યો હતો। અંકલેશ્વર હાંસોટ રોડ સ્થિત બીટ ભજન હનુમાનજી મંદિર ખાતે શહેર ભાજપની કારોબારી બેઠક યોજવામાં આવી હતી। રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડડિયાની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ કારોબારી બેઠકમાં શહેર સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। પક્ષના કાર્યકરો અને હોદ્દેદારોને સંગઠન મજબૂત કરવા તેમજ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને કેન્દ્ર અને પ્રદેશ મોવડી તેમજ સરકારના કામો પ્રજા સુધી લઈ જવા અને વિકાસના કામો સાથે પક્ષની વિચારધારાના પ્રવાહમાં લાવી સંગઠિત કરવા હકલ કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, જિજ્ઞેશ અડાડિયા, યુવા મોરચા જિલ્લા ભાજપ મહામંત્રી ધર્મેશ પુષ્કરણા, વિનોદભાઈ પટેલ, પાલિકાના સભ્યો તેમજ શહેરના વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે સંગઠન વધુ મજબૂત બને અને પક્ષની વિચારધારા સાથે લોકો જોડાય તેવો આગ્રહ કાર્યકરોને કર્યો હતો, તેમજ સંગઠનમાં પ્રમુખ કામગીરી ગ્રાઉન્ડ લેવલથી કરી પાયાના કાર્યકરોને પણ જોડવાના હકલ કરી હતી। ભરિંદા પાર્ટી ભરૂચ જિલ્લાની ગઈકાલે જ વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કારોબારી પર રાખવામાં આવી હતી। એના અનુસંધાનમાં આ ભરૂચ જિલ્લાના એક મંડલની અંદર મંડલ કારોબારી થાય એના અનુસંધાનમાં આજે અહીંયા અંકલેશ્વર શહેર કારોબારી આ મંદિરના પતાગ્રહમાં રાખવામાં આવેલી હતી। આમ તો મારા કાર્યકર્તાઓ એક્ટિવ છે જ, પણ જે કંઈક નવી માહિતીઓ કાર્યકર્તાને મળે અને સેવાના ભાવથી છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે, કોરોના કાળ દરમિયાન પણ અમારા કાર્યકર્તાઓ સતત પોતાના વિસ્તારમાં ફરતા હતા, એમની પાસે પણ કંઈક અનુભવો હોય, સરકારમાં કંઈક નવું કરવાનું હોય કે સૂચનો હોય તો આવા બેઠક દ્વારા એ સૂચનોને મળતા હોય છે અને સૂચન પ્રમાણે અમે કામગીરી કરતા હોઈએ છીએ। જિલ્લાની અંદર એક એક તાલુકા મથકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, સામૂહિક કેન્દ્રની અંદર પણ જિલ્લાના એક એક તાલુકા મથકે ઓક્સિજન પ્લાન્ટો પણ બેસાડવામાં આવ્યા છે। અંકલેશ્વરમાં જયબેન મોદી હોસ્પિટલ હોય, હસુમના કાકાબા હોસ્પિટલ હોય, અહીંયા જે કામદાર વીમા એટલે એસિક હોસ્પિટલ એની અંદર પણ આ પ્લાન્ટ રાખવામાં આવ્યો છે। ભરૂચમાં સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે જ 4 પ્લાન્ટ એવા 80 લાખના ખર્ચે ગઈકાલે ત્યાં ઉદ્ઘાટનમાં કરવામાં આવ્યું। તે જ રીતે સેવાશ્રમ હોય ત્યાં પણ આ ઓક્સિજન પ્લાન્ટ, એટલે કે આવનારા ત્રીજો વેવ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ત્રીજો વેવ આવો નહીં જોઈએ, પણ ન કરે નાણાં એને કદાચ આવે તો એના તૈયારીના ભાગરૂપે પણ આપણા એક એક જગ્યાએ જે સેકન્ડ વેવની અંદર તકલીફ પડી હતી એ થર્ડ વેવમાં ન પડે એના આગોતરા આયોજન સરકાર દ્વારા પણ કરવામાં આવ્યું છે। દવા હોય, ઇન્જેક્શનો હોય, આ તમામ વસ્તુ એ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે અને વેક્સિનેશન માટે પણ જે પણ લોકો જેને આ વેક્સિન જણે મુકાવી નથી એ તમામ મારા મિત્રોને વિનંતી કરું છું, આ બધા જ લોકો આપણે સેફ હોઈશું તો આપણું ઘર સેફ હશે, આપણે બધા જ લોકો આપણી પોતાની નૈતિક જરૂરિયાત સમજીને આપણે સ્વેચ્છાએ આ વેક્સિન લઈને આપણે કોરોના મુક્ત થવામાં સહભાગી બનીએ એવી આપ સૌની પાસેથી આશા રાખું છું। આ બેઠક બાદ શહેર યુવા મોરચા દ્વારા સિનિયર સિટીઝન બાગ સ્થિત સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડડિયા, ધર્મેશ પુષ્કરણા, નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારીઓએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પી હતી અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો સ્વામી વિવેકાનંદજીના આ સૂત્રને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો આજના પુણ્યતિથિ નિમિત્તે માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમે આજે અહીંયા પુષ્પાંજલિ કરી છે, ત્યારે આજે આ અંકલેશ્વર યુવા મોરચાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમને આપણા પૂર્વજ ભારતની આઝાદીમાં
भारत की स्वतंत्रता में जेने सी फाड़ो आप स्वामी विवेकानंद जी ने आज याद कर पुण्यतिथि अँ अमने पुष्पांजलि कहवा मौको आप बदल भारतीय जनता पार्टी युवा मोर्चा आभार मानु छू। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।